બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા થરાદ શહેર માટે આજે સારા સમાચાર મળ્યા છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા થરાદનો હાઈવે ફોર લાઇન બજેટમાં મંજૂર કરવામાં આવ્યો છે. થરાદ માર્કેટયાર્ડ પાસેથી દૂધશીત કેન્દ્ર વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 68 પર ફોર લાઇન માર્ગ બનાવવામાં આવશે અને થરાદના માર્કેટયાર્ડ નજીકના પાણીના ટાંકાની વાવ રોડ નર્મદા કેનાલ સુધી વચ્ચેનો સ્ટે અને ડિવાઇન્ડર તથા સર્વિસ રોડ સાથે પહોળો કરવામાં આવશે, જેમાં વર્ષ 2021-22ના બજેટમાં આ રોડની કામગીરી માટે રૂપિયા 39.74 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને રોડની ફોર લાઇન બનાવવા માટે કેન્દ્ર સરકારના પરિવાર અને રાજ્ય મંત્રાલય રજૂઆત કરી હતી. જોકે આ રોડ ફોર લાઇન બનાવવા માટે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ અનેકવાર અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને બીકે ન્યૂઝ ચેનલ પર ઝુંબેશ હાથ ધરી હતી. મહત્વનું તો એ છે કે ફોર લાઇન માર્ગ બનાવવાથી થરાદ શહેરના હાઈવે વિસ્તારમાં અવારનવાર થતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાઓમાંથી કાયમી છુટકારો મળશે.